સ્ત્રી એ છે જે ચોવીસ કલાક એના જીવનની નજીક રહીને બધાના જીવનની સાર સંભાળ રાખે છે સ્ત્રી સર્જકનું અનોખું સર્જન એવું સર્જન જે ખુદ આ પૃથ્વી ઉપર સર્જન કરે છે સ્ત્રી બીજમાંથી વૃક્ષ બનાવે છે એકલા શિવ થી આ પૃથ્વી નથી ચાલતી શક્તિ જોડે હોય શક્તિ અને ઉર્જા ભળે ત્યારે પ્રકૃતિ અને માનવ પ્રકૃતિ અનુસંધાન તાદાત્મ્ય એકતા કેળવે સ્ત્રીઓના અલગ અલગ પ્રકારો વિશે કાકા સાહેબ કાલેલ કરે વર્ષો પહેલા એક ફકરો લખ્યો છે આજે પણ એટલો જ પ્રસ્તુત છે સંભળાવું પહેલા કાકા સાહેબે કરેલી વાત કાકા સાહેબે સ્ત્રીઓના આખી પોણી અર્ધી પા અને શૂન્ય એવા વર્ગ પાડ્યા છે એમણે કહ્યું છે કે માળી મોચી ચમાર રંગરેજ છીપા અને દરજી આ લોકોની સ્ત્રીઓ આખી કહેવાય કારણ જેટલું પુરુષો કરે એટલું સ્ત્રીઓ કરે વધારામાં ઘર સાચવે બાળકોનો ઉછેર કરે અને રસોઈ પાણી પણ કરે ખેડૂતોના બહિરા પોણા કારણ હળ હાંકવા સિવાય બધું કામ કરે પુરુષ કરતાંય વધારે કરે ઉપરાંત રસોઈ પાણી દળવું ખાંડવું ઢોર પાડવા ને બાળકોને ઉછેરવા આ બધા કામ પણ કરે વેપારી માસ્તર તલાટી વગેરેના બૈરા આઠ આની કારણ રાંધવા સિવાય બીજા કશા ખપમાં ના આવે એથી ઉપલા વર્ગ ડોક્ટર પ્રોફેસર ને વકીલની સ્ત્રીઓ ચાર આની કારણ એ કંઈ જ ન કરે ન રસોઈ કરે ન છોકરા ઉછેરે ન કપડા ધોવે ન પથારી કરે ન રાંધે માત્ર સારું સારું ખાય સારા સારા કપડા પહેરે અને સાંજ પડે પતિ સાથે ફરવા જાય ન કઈ બચાવે બાળકોને જન્મ આપે પણ બાળકોને ઉછેરે આયા આજે બહેનોની આ દશા છે ના પરિસ્થિતિને વહેણમાં આપણે તણાતા જઈએ છીએ અને એને સુખ માનીએ છીએ સ્ત્રી આજે મુઠ્ઠી ઊંચેરી છે કારણ કે એ હવે સમોવડી નથી પુરુષથી આગળ નીકળી ગઈ છે કાકા સાહેબે સ્ત્રીઓના પ્રકારો વર્ણવ્યા પણ પુરુષ તો આ બધામાં શૂન્ય છે કારણ કે એ માત્ર દેખાડો કરે છે સ્ત્રી એ છે જે ચોવીસ કલાક એના જીવનની નજીક રહીને બધાના જીવનની સાર સંભાળ રાખે છે એક સ્પેનિશ વાર્તા છે એક સ્ત્રી બજારે માછલીઓ ખરીદવા જાય છે માછલીઓ ખરીદીને પાછી આવે છે ત્યારે વાર્તાકાર એટલા બધા વાક્યો મૂકે છે મારા પતિ આવા મારા બાળકો આવા મારા પાડોશીઓ મને આવવા મળ્યા એટલા બધા વાક્યો મૂકે છે એટલા બધા દુઃખના વાક્યો મૂકે છે વાર્તાકાર અને પછી છેલ્લે એક જ વાક્ય એ સ્ત્રી વતી લખે છે કે સારું થયું કે એ સ્ત્રી રડી નહીં નહીતર એના આંસુથી માછલીઓ જીવતી થઈ જાત સ્ત્રીના આંસુમાં તાકાત છે સંબંધોને જીવંત કરવાનું સ્ત્રી પાસે ચોવીસ કલાકની એકલતા નથી પચીસ કલાક પોતાની જાત ઓગાળીને પોતાના પરિવારને આપવામાં સ્ત્રીનો સમય અને જિંદગી બંને વીતતી હોય છે સ્ત્રીનું સર્જન બહુમૂલ્ય છે અને જેણે સર્જન કર્યું ને એને જ ઉછેરતા આવડે પુરુષ તો નિમિત્ત બને છે પુરુષ તો એક ચિત્ત હોય છે ક્યારેક ધંધામાં ક્યારેક ન કરવા જેવા ધંધામાં પણ સ્ત્રી તો દરેકે દરેક પળ પોતાના જીવનમાં અને પોતાની આસપાસના સંબંધોમાં એકાકાર હોય છે વિમેન્સ ડે એક દિવસ ભલે ઉજવાતો હોય પણ સ્ત્રીને ખબર છે સવાર પડે સ્નાન કરે સેથીમાં સિંદૂર પૂરે અથવા કુંવારી હોય તો તૈયાર થાય અરીસામાં માથું ઓળે અને જે ચેતના સાથે એ પોતાની આંખોમાં આંખો અરીસામાં પરોવે એ પ્રત્યેક દિવસ એના માટે વિમેન્સ ડે છે જીવન એમનેમ નથી જીવાતું અનેક સ્તર અનેક તબક્કાઓ સાથે જીવાય છે એમાં સૌથી મોટો તબક્કો સ્ત્રીનો છે યાદ રાખજો સ્ત્રીઓને ક્યારેય અન્ડર એસ્ટિમેટ કરતા નહીં કારણ કે એમની પાસે ભંગારનો પણ એસ્ટિમેટ હોય છે જિંદગીને જીવતા સરળતાથી આવડે છે સમાધાન કરીને આવડે છે પોતાની વાતને મક્કમપણે રાખતા આવડે છે પોતાની વાતને મક્કમપણે રાખ્યા પછી પણ એને શાંતિથી એ વાતને સિદ્ધ કરતા આવડે છે એ સ્ત્રી છે સ્ત્રી ઈશ્વરની સૌથી મોટી કવિતા છે જે આપણને દેખાય છે માતાના સ્વરૂપે પત્નીના પ્રિયતમાના પુત્રીના બહેનના દરેક સ્વરૂપે સ્ત્રી જેવું સર્જન સ્ત્રી જ કરી શકે કારણ કે એ શબ્દમાં સર્જનની તાકાત છે એ તારનાર પણ છે તારણહાર પણ છે અને સંહારક પણ છે એ મૂંડ ચંડને મારી પણ શકે છે અને તારી પણ શકે છે વ્યક્તિત્વને અસ્તિત્વને કરું છું મને સાંભળવા માટે સાહિત્ય સંગીત અને જીવનને પામવા માણવા અને મમળાવવા માટે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર ફોલો કરો અને ઉજવો આપણી ભાષાને માતૃભાષાને